गुड मॉर्निंग माई डियर स्टूडेंट्स. टूडे वी आर लर्न अबाउट ग्रामेटिकल पॉइंट डायरेक्ट एंड इनडायरेक्ट स्पीच. इन लास्ट पीरियड आई टॉट यू समथिंग अबाउट डायरेक्ट एंड इनडायरेक्ट स्पीच. नाउ टूडे आई लर्न समथिंग न्यू इन डायरेक्ट एंड इनडायरेक्ट स्पीच. सो लिसन मी एंड ट्राई टू अंडरस्टैंड दिस टॉपिक. विद्यार्थी दोस्तों, छेल्ले आपणे 19मा वीडियो में जब मळ्या त्यारे मैं तमने कह्युं हतुं कि डायरेक्ट एंड इनडायरेक्ट स्पीच ए शुं छे एनी समझ आपणे करी हती. आजे आपणे जोशुं के एक डायरेक्ट स्पीच नुं वाक्य तमारी पासे आवे અને એને ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારે ફેરવવું હોય તો કેવી રીતે ફેરવી શકાય. મેં તમને કહ્યું હતું કે 5 સ્ટેપમાં આપણે ફેરફાર કરવાનો છે. વિદ્યાર્થી દોસ્તો, ફરી પાછા આપણે યાદ કરી લઈએ. સૌથી પહેલો ફેરફાર છે રિપોર્ટિંગ વર્ગનો, બીજો ફેરફાર છે સંયોજકનો, ત્રીજો ફેરફાર છે સર્વનામ, ચોથો ફેરફાર છે કાળમાં પરિવર્તન, અને પાંચમો ફેરફાર છે નિશ્ચિત શબ્દોમાં ફેરફાર. આ 5 સ્ટેપમાં આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં વાક્યને ફેરવી શકીએ છીએ. એ દિવસે મેં તમને કહેલું લાસ્ટ વિડીયોમાં કે એમાં શું શું ફેરફાર કરવાના છે એની ચર્ચા આપણે હવે પછી કરીશું. તો આજે આપણે ચર્ચા કરીએ છીએ કે કઈ રીતે ક્યાં ક્યાં ફેરફારો કરવાને છે. સૌથી પહેલો ફેરફાર આપણી પાસે જે આવે છે એ છે રિપોર્ટિંગ વર્ગનો ફેરફાર. વિદ્યાર્થી દોસ્તો, સામાન્ય રીતે રિપોર્ટિંગ વર્ગ તમે ઓળખી કાઢશો. વિદ્યાર્થી દોસ્તો, પણ એ તમારે ઓળખી કાઢવું જોઈએ. ત્યાં જે વ્યક્તિ બોલનાર છે એની બાજુમાં તમે આવા બે ટપકાઓ જોશો. એ બે ટપકાઓ નથી ખરેખર અંગ્રેજી ભાષામાં, પણ એ બંને ટપકાઓને સેડ ટુ વાંચવાનું છે. અને સેડ ટુ એ આપણું રિપોર્ટિંગ વર્બ છે, જેને ટૂંકમાં હું એ લખું છું. આ આરવી નો અર્થ છે રિપોર્ટિંગ વર્બ. સેડ ટુ છે રિપોર્ટિંગ વર્બ છે. જ્યારે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં વાક્ય તમે ફેરવો ત્યારે વિદ્યાર્થી દોસ્તો, સૌથી પહેલી બહુ મહત્વની બાબત જો કોઈ હોય તો એ વાક્યનો પ્રકાર છે. આ બધી બાબતોની અંદર ક્યાંય ને ક્યાંય વાક્યના પ્રકારની સાથે બહુ લેવા દે છે. એટલે અહીંયા રહેલા 1, 2, 3 અને 4 ફેરફાર છે એ વાક્યના પ્રકાર મુજબ છે. આ પહેલી વાત મનમાં ઠસાવી લેજો. વાક્ય કયું વાક્ય? તો ડાયરેક્ટ સ્પીચ નું વાક્ય. હવે આપણે સમજી લીધું છે કે ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય. તે દિવસે મેં એક વાક્ય લખીને બધું સમજાવ્યું. એટલે વાક્યના પ્રકાર પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો, હકાર વાક્ય એટલે વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય અને આજ્ઞાર્થ વાક્ય. હવે 4 વાક્યના પ્રકાર પ્રમાણે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં જ્યારે ફેરવો ત્યારે રિપોર્ટિંગ વર્ગમાં ફેરફાર થાય. આ બરાબર યાદ રાખજો. ડાયરેક્ટ સ્પીચ ના વાક્યનો પ્રકાર મહત્વનો છે, એ ખાસ જાણજો. બરાબર યાદ રાખજો. વિદ્યાર્થી દોસ્તો, તમારે ડાયરેક્ટ સ્પીચ ના વાક્યનો પ્રકાર શું છે તે ખાસ જાણવું પડશે. કારણ કે કેક ને કેક ઇનડાયરેક્ટ કરતી વખતે એક પ્રકારની જરૂર જ પડે છે, એના વગર ઇનડાયરેક્ટ કરવાનું અશક્ય છે. એટલે ડાયરેક્ટ સ્પીચ ના વાક્યનો પ્રકાર કેવો છે? અકાર વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે, ઉદ્ગાર વાક્ય છે કે આજ્ઞાર્થ વાક્ય છે એ પહેલા તમે જાણી લો. સામાન્ય રીતે
वाक्य ना अंत पूर्ण विराम चिन्ह हो तो ये विधान वाक्य हो। सामान्य रीते वाक्य ना अंत क्वेश्चन मार्क हो तो ये प्रश्नार्थ वाक्य हो। सामान्य रीते वाक्य ना अंत उद्गार चिन्ह हो तो ये उद्गार वाक्य हो। अने सामान्य रीते वाक्य की शुरुआत क्रियापद थी थती हो तो ये सामान्य रीते आज्ञार्थ वाक्य हो। अब चार बाबत तो तुम्हें बराबर मन की अंदर याद हो जाए। पहला तुम्हारे बराबर नोटिस करो पूछे कि आप वाक्य का प्रकार केवो छे डायरेक्ट स्पीच ना वाक्य हो तो जो तुम्हें डायरेक्ट मत इनडायरेक्ट कर ही सकशो। जो ये वाक्य का प्रकार नहीं जानो तो तुम इनडायरेक्ट क्यारे ही नहीं कर सको। मटे एक पहली अगत्यनी बाबत ये छे कि पहला आपेला डायरेक्ट स्पीच ना वाक्य का प्रकार ने बराबर हो बराबर हो त्यार पछी शू फेरफार करशो तो रिपोर्टिंग वर्ब नो पहेलो फेरफार शू थशे। जो वाक्य विधान होय तो सेड अने अथवा तो फूल सेड टू एटले के सांभळनारी व्यक्ति के लिसनर होय तो टोल्ड करवानो छे अने लिसनर न होय तो सेड नो सेड राखवानो छे। एटले आ बे जो वाक्य प्रश्नार्थ डायरेक्ट स्पीच नो सेड टू नो आस करवानो छे। जो वाक्य उद्गार होय डायरेक्ट स्पीच नो तो एकलू एक्सक्लेम्ड पर चलशे अने जो आनंदनी घटना होय तो एक्सक्लेम्ड विथ जॉय अने जो कोई दुखद घटना होय तो एक्सक्लेम्ड विथ सोर। सुख अने दुख आ प्रक्रिया छे। विद्यार्थी दोस्तों
જ્યારે સંયોજકનો ઉપયોગ કરો ત્યારે આ વસ્તુ યાદ રાખી લેજો કે બે અવતરણ ચિહ્નો જે છે બે સાધારણ અને એક પૂર્ણ વિરામ ચિહ્ન પહેલા વાક્યના અંતે કલ્પ વિરામ ચિહ્ન છે એ જ્યારે તમે સંયોજક મૂકો ત્યારે દૂર કરી નાખશો કારણ કે સંયોજક જ્યારે મૂકો છો ત્યારે બે વાક્યમાંથી વાક્ય એક બને છે એટલે તમારા વિરામ ચિહ્નો પહેલા વાક્યનું અલ્પ વિરામ ચિહ્ન અને બીજા વાક્યના બે કા બે અવતરણ ચિહ્નો કાઢી નાખો યાદ છે તમને મેં ગઈકાલે તમને કીધું હતું કોને અવતરણ ચિહ્નો કહેવાય આ બે ચિહ્નના સાગરા વચ્ચે છે આ અવતરણ ચિહ્ન બરાબર એને કાઢી નાખો અને અહીંયા એક અલ્પ વિરામ ચિહ્ન છે એને પણ જ્યારે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરો ત્યારે આ ચિહ્નો કાઢી નાખીને સંયોજક મૂકવાનું છે જો તમે સંયોજક પણ મૂકશો અને આ વિરામ ચિહ્નો પણ મૂકશો તો વિદ્યાર્થી દોસ્તો તમારું વાક્ય યોગ્ય નહીં ઠરાય માટે એ કાઢી નાખવાનું ભૂલતા નહીં આ બે અવતરણ ચિહ્નો અને આ અહીંયા રહેલા પહેલા વાક્યના અંતે રહેલું અલ્પ વિરામ ચિહ્ન એ કાઢી નાખો અને પછી સંયોજકનો ઉપયોગ કરો હવે જોઈએ કયું સંયોજક જો વાક્ય વિધાન હોય તો સંયોજક ધેનમાં કરવાનું છે જોડવા માટે કે વાક્ય માટે પ્રશ્નાર્થ હોય તો ઇફ અથવા વેધર ઇફ અથવા વેધર બંને વાપરી શકો છો બંને સરખા જ છે વિદ્યાર્થી દોસ્તો પણ મારે તમને કહેવું કે ઇફ તમારા માટે સહેલું છે વળી પાછા વેધર વાપરવા જશો તો સ્પેલિંગ મિસ્ટેક કરશો એટલે બે સેમ જ છે ને તો એકબીજાની જગ્યાએ વાપરી શકાય છે તો ઇફ જ વાપરો ઉદ્ગાર વાક્ય હોય તો પણ ધેન સંયોજક વાપરવાનું છે અને આજ્ઞા વાક્ય હોય તો તો સંયોજકનો ઉપયોગ કરવાનો છે સામાન્ય રીતે આજ્ઞા વાક્ય ક્રિયાપદથી શરૂ થાય છે એટલે તું અને ક્રિયાપદ સીધું મૂકીને આપણે વાક્યને જોડી દેવાનું તો અહીંયા બીજાના વખતે આપણે સંયોજક વાક્યના પ્રકાર મુજબ સંયોજકનો ઉપયોગ કરવાનો છે ફરી પાછા એક નજર કરી લઈએ હકાર વાક્ય હોય તો ધેટ સંયોજક પ્રશ્નાર્થ વાક્ય હોય તો ઇફ સંયોજક ઉદ્ગાર વાક્ય હોય તો ધેટ સંયોજક અને આજ્ઞાત વાક્ય હોય તો ટુ સંયોજકનો ઉપયોગ કરવાનો છે હવે ત્રીજો ફેરફાર કયો છે તો ત્રીજો ફેરફાર છે સર્વનામ જ્યારે વાક્યને ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરવો ત્યારે સર્વનામના ફેરફારો તો કરવાના જ છે એ ફેરફારો તો કરવાના જ છે એમાં તમારે કઈ વાક્યના પ્રકાર સાથે કોઈ લેવા દેવા નથી પણ સર્વનામ સાથે ચોક્કસ લેવા દેવા છે એટલે બરાબર યાદ રાખજો કે ડાયરેક્ટ સ્પીચના વાક્યની અંદર બધા સર્વનામો જોઈ લેવાના કર્તાના સ્થાને સંબંધક કર્મના સ્થાને જેટલા સર્વનામ હોય એ બધા સર્વનામ તમારે ફેરવી નાખવાના આ અવશ્ય યાદ રાખજો એક સર્વનામને ઇફેક્ટ કરો એટલે બધા સર્વનામને ઇફેક્ટ કરવાની આ જગ્યાએ બોલતાની હવે જુઓ સર્વનામ પહેલું સર્વનામ આય અને બહુવચનનું વી જો તમારા ડાયરેક્ટ સ્પીચનું સર્વનામ આય અથવા વી હોય એક વચન આય અને બહુવચન વી સિંગ્યુલર આય અને પ્લુરલ વી હોય તો શું કરવાનું તો બોલનાર કરતા પ્રમાણે ફેરફાર કરો બોલનાર કરતા એટલે કોણ તો મેં તમને તે દિવસે કીધું છે કે રિપોર્ટર કોણ થાય રિપોર્ટર તો તમારે કોના મુજબ ફેરવી નાખવાનું રિપોર્ટર મુજબ કર્યો માની લો કે રિપોર્ટર છે એ હિના બેન હોય અને તમારા ડાયરેક્ટ સ્પીચ નો કરતા આય હોય તો તમારે તે શી કરવું માની લો કે તમારા વાક્યનો કરતા આય હોય અને રિપોર્ટર વિપુલભાઈ હોય તો આય કાઢી અને તે હી કરી નાખો આપણે જ્યારે વાક્ય કરશું ત્યારે પાછું હું તમને યાદ અપાવીશ ચોક્કસ અત્યારે તમે સમજી લો બરાબર તો જો ડાયરેક્ટ સ્પીચ નો કરતા આય અથવા વી હોય અને પછી માય અને મી માય સંબંધક અને મી કર્મના સ્થાને અવર અને અસ અવર સંબંધક અને અસ કર્મના સ્થાને હોય તો બોલનાર કરતા પ્રમાણે બોલનાર નો અર્થ છે રિપોર્ટર રિપોર્ટર પ્રમાણે ફેરવી નાખો બીજો ફેરફાર જો તમારા ડાયરેક્ટ સ્પીચ નો કરતા યુ હોય તો સાંભળનાર પ્રમાણે ફેરફાર કરવાનો અર્થ છે કે લિસનર પ્રમાણે ફેરફાર કરો કોના પ્રમાણે લિસનર પ્રમાણે ફેરફાર કરો સાંભળનારી વ્યક્તિ પ્રમાણે જો તમારા ડાયરેક્ટ સ્પીચ નો કરતા ત્રીજો ગુણ છે એકવચન અને બહુવચન
ही शी इट के दे होय तो विद्यार्थी दोस्तों नो चेंज कोई पण प्रकार नो फेरफार करवानो नथी એટલે સબ્જેક્ટ પ્રમાણે ઓબ્જેક્ટ પ્રમાણે અને નો ચેન્જ આ વાત અવશ્ય યાદ રાખો સબ્જેક્ટ ઓબ્જેક્ટ અને નો ચેન્જ સબ્જેક્ટ ઓબ્જેક્ટ અને નો ચેન્જ તો વિદ્યાર્થી દોસ્તો અહીંયા તમે કમ્પેરીઝન કરજો કે આ રિપોર્ટિંગ વર્ક છે એ વાક્યનો પ્રકાર મુજબ જ ફરે છે આ સંયોજક છે એને પણ વાક્યના પ્રકાર સાથે લેવા દેવા છે એટલે આ બે બાબતો છે એને વાક્યના પ્રકાર जरूर रहती मित्रों फरी पाछा इनडायरेक्ट स्पीच नी अंदर तमारुं स्वागत छे आपणे त्रण मुद्दाओनी चर्चा करी चुक्या हता के डायरेक्ट माथी इनडायरेक्ट करो त्यारे आ त्रण बाबतोमां केवी रीते फेरफार करवो एक तो रिपोर्टिंग वर्ब संयोजक अने सर्वनाम आ त्रण मुद्दानी चर्चाओ आपणे करी चुक्या हता हवे जोईए आपणे काळ परिवर्तन जयरे डायरेक्ट माथी इनडायरेक्ट वर्ती मां तमे फेरवो छो ત્યારે એમાં કાળનું પરિવર્તન કેવી રીતે કરવાનું છે એ જાણવું અનિવાર્ય છે તો કાળમાં પરિવર્તન કરતી વખતે નીચેની બાબતો અવશ્ય યાદ રાખો તો જો તમારે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય જો સાદા વર્તમાન કાળનું હોય તો એ વાક્યને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં તમારે ફેરવવાનું છે સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે सिंपल प्रेजेंट माथी सिंपल पास्ट अब टेंस साथे भणता था विद्यार्थी दोस्तों ત્યારે મે વારંવાર તમને કીધું છે કે કાળની ઇફેક્ટ કોને થાય છે તો હંમેશા કાળની ઇફેક્ટ ક્રિયાપદને થાય છે એટલે ડાયરેક્ટ સ્પીચના વાક્યનું ક્રિયાપદ જો તમે ઓળખી જાઓ તો તમને એ વાક્યને ફેરવવામાં કોઈ તકલીફ નહીં પડે ફરી એક થોડું યાદ કરાવી દઉં છું દાખલા તરીકે તમારી પાસે રહેલું ડાયરેક્ટ સ્પીચના વાક્યનું चालू वर्तमान चालू भूत पूर्ण वर्तमान पूर्ण भूत चालू वर्तमान केव तो is going on तो तुम्हारे was going करवा पूर्ण वर्तमान पूर्ण भूत केव होय पूर्ण वर्तमान have gone होय तो तुम्हारे had gone करवा અને સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ આ સિવાય પણ ઘણા બધા એમાં ચેન્જીસ છે વિદ્યાર્થી દોસ્તો જેમ 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 તમે વાક્યો ફેરવતા જશો તેમ તેમ કાળના પરિવર્તનો તમને આવડી જશે અહીંયા તમે સમજી ગયા છો કહેવાની જરૂર નથી પ્લેડ હોય તો તમારે રેડ પ્લેડ કરવા એટલે કાળનો પરિવર્તન છે વિદ્યાર્થી દોસ્તો એ બહુ જ સૂઝબૂઝથી અને સમજણથી તમે કરશો સૂઝબૂઝથી અને સમજણથી કરશો જો સાદો વર્તમાન હોય તો સાદો ભૂતકાળ કરશો ચાલુ વર્તમાન હોય તો ચાલુ ભૂતકાળ કરશો પૂર્ણ વર્તમાન હોય તો પૂર્ણ ભૂત કરશો સાદો ભૂત હોય તો પણ પૂર્ણ ભૂતકાળ કરશો એ ઉપરાંત વિદ્યાર્થી દોસ્તો મોડર્ન એક્ઝેક્યુટિવ્સ પણ તમારી પાસે આવશે કેન હોય મે હોય
अवश्य करवा पड़े, जरूर होय ते मुजब। त्यार पछी अने छेल्लो मुद्दो छे आपणी पासे ए छे निश्चित शब्दोमां फेरफार। तमे कहो के निश्चित शब्दो कोने कहेवाय, तो निकटता दर्शक तेमज समय सूचक शब्दोने तमे निश्चित शब्दो कहेवाय तमारे। तो एमां केवी रीते परिवर्तन करवानुं, तो मैं अहीं लखी दीधुं छे, जो दीस होय डायरेक्ट मां तो इनडायरेक्ट मां एड करवानुं। पछी अहीं बहुवचन छे दीस होय तो दोस करवानुं, हियर होय तो ते करवानुं, देर करवानुं, नाउन होय तो देन करवानुं, बस होय तो सो करवानुं, एगो होय तो बिफोर करवानुं, टुडे होय तो दैट डे करवानुं, टुनाइट होय तो दैट नाइट करवानुं, अने यस्टरडे होय तो द डे बिफोर करवानुं, अने टुमोरो होय तो द नेक्स्ट डे करवानुं। तो आ रीते विद्यार्थी दोस्तों पांच फेरफारो आपणे डायरेक्ट माथी जे इनडायरेक्ट करी त्यारे अवश्य करवानुं। અહીંયા ફરી પાછી એક વાર યાદ અપાવું, રિપોર્ટિંગ વર્બ સંયોજક સર્વનામ કા અને નિશ્ચિત શબ્દ। વિદ્યાર્થી દોસ્તો બધું જ મેં બ્લેક બોર્ડ વર્ક માં તમને આપી દીધું છે, એટલે નિરાંતે બેસી અને આખું બોર્ડ બરાબર સમજી લેજો, બરાબર અંતરથી જે રીતે સમજી લેજો। અને હવે પછી આપણે જુદા જુદા પ્રકારના ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ વાક્યો કેવી રીતે કરે તે જોશું। પેલા આનો અભ્યાસ તમે ગહનતાપૂર્વક નિરાંતે બેસીને અવશ્ય કરી લેશો તેવી મારી તમને વિનંતી છે।